रथ यात्रा अमदावाद वासीओ ज नहीं परंतु पूरा गुजरात की आस्था आ रथयात्रा साथ जोड़ेली है, भगवान जगन्नाथ जी साथ जोड़ेली है। अमरा संवाददाता उदय रंजन सतत आ समग्र मामले आपनी आपना सुधी तमाम जे तस्वीरों से पहुंचाड़ी रहा है, फरी अमरी साथ जोड़ाया है। उदय उदय सीधा अपनी पास रथयात्रा रूट अत्यारे पुलिस छावनी में फेरवा गया है तेव कहूं अतिशयोक्ति नहीं। गृह राज्यमंत्री हर्ष संघवी पगपाड़ा रथयात्रा रूट न रिहर्सल जे सुरक्षा है तेनी चकासणी करी रहा छे, केवा दृश्य त्यांथी उदय? આ દ્રશ્યોની જો વાત કરવામાં આવે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે છે એ ચાલતા ચાલતા સેક્ટર ભગવાન જગન્નાથજી મંદિરના જે મહંત છે એક દિલીપદાસજી એ સાથે તે સેક્ટર વન જે છે રાજેન્દ્ર અસારી જેસીપી ક્રાઇમના જે છે એ પ્રેમવીરસિંહ તમામ લોકો જે છે એ અત્યારે ચાલતા ચાલતા રૂટ ઉપર જઈ રહ્યા છે, આખી સુરક્ષાનું નિરીક્ષણ જે છે કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે સાથે સાથે જેટલા પણ મુસ્લિમ આગેવાનો છે ત્યાં તમામ લોકો જે છે એમનું પુષ્પહાર અને ખાસ કરીને ફૂલહારથી સ્વાગત જે છે કરી રહ્યા છે। આ દ્રશ્યો આપણે જે જોઈ રહ્યા છીએ સીધા આ રથયાત્રાના રૂટના દ્રશ્યો છે, જમાલપુર પગથિયાથી થોડા જ ત્યાં આગળ આવીએ ત્યાંના આ દ્રશ્યો છે, અને આ જ પ્રકારે આખે આખા રૂટ ઉપર જે છે એ નિરીક્ષણ કરતાં કરતાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે એ જવાના છે। નિધિ જી બિલકુલ ઉદય, અમારી સાથે જોડાયેલા રાજુ, ફરીથી આપની પાસે આવીશું, પણ આ દ્રશ્યો આપ સીધા જોઈ રહ્યા છો રથયાત્રાના રૂટ પરથી જ્યાં અત્યારે હર્ષ સંઘવીનું સ્વાગત કરતા મુસ્લિમ આગેવાનો। આપને જણાવી દઈએ રથયાત્રા હંમેશાથી કોમી એકલાસનું પણ એક પ્રતીક રહેલી છે, કઈ રીતે સદભાવના સાથે તમામ સમાજના લોકો આ રથયાત્રામાં જોડાતા હોય છે, અને તેના જ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે ઘણી બધી સાબિતી પણ પૂરે છે। ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં પોલીસની સુરક્ષાને લઈને હાલ તો હર્ષ સંઘવી પગપાળા રથયાત્રાના રૂટ પર પહોંચ્યા છે, અને તેમની સાથે રાજેન્દ્ર અંસારી સહિત મહેન્દ્ર ઝા અને તમામ મહાનુભાવો ઉપસ્થિત છે। રથયાત્રાનો જે પૂરો રૂટ છે ત્યાં કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે તેને લઈને તેઓ સમીક્ષા કરનાર છે, પરંતુ તે પહેલાંના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે રીતે ફૂલની પાંખડીઓથી ફૂલહારથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું અહીં સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તો 145મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે, કોરોના કાળના કારણે 2 વર્ષથી રથયાત્રા નહોતી નીકળી, પરંતુ ભક્તોની આસ્થા એટલી જ આ રથયાત્રા સાથે જોડાયેલી છે, અને જ્યારે આ વખતે રંગે ચંગી રથયાત્રા નીકળવા જઈ રહી છે, ભગવાન ફરી એકવાર તમામ ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે। કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, 1 જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે, અને તે પહેલાં મોટી જવાબદારી ગુજરાત પોલીસ તેમજ અમદાવાદ શહેર પોલીસ પર રહેલી છે કે રથયાત્રાનું સુચારુ રીતે આયોજન થાય, કોઈ પણ ખામી કોઈ પણ ક્ષતિ ન રહે, અને તેના જ માટે આજે રથયાત્રાનો પૂરો રૂટ પોલીસ છાવણીમાં ફેલાયેલો છે। જો બંદોબસ્તની વાત કરવામાં આવે, હોમગાર્ડ, સીએપીએફ, શહેર પોલીસ તેમજ એસએફ આરએફની જે ટુકડીઓ છે તેઓ પણ તૈનાત રહેશે। 25,000 જેટલા જવાનો અહીં રથયાત્રાના સમગ્ર રૂટ પર તૈનાત રાખવામાં આવશે, ડોગ સ્ક્વોડની 13 જેટલી ટીમ પણ રૂટ પર તૈનાત રાખવામાં આવશે, અને માઉન્ટેડ પોલીસના 70 જવાનોને પણ તૈનાત રાખવામાં આવશે। આકાશી નજર પણ સતત રથયાત્રા પર રાખવામાં આવશે, નેત્ર ડ્રોનના 4 કેમેરાથી પોલીસ રથયાત્રા પર નજર રાખશે, ટ્રેસર ગન પણ આ વખતે ઉપયોગમાં લેવામાં આવી રહી છે, ટ્રેસર ગન સાથે 25 જવાનો તૈનાત રહેશે, મોબાઈલ કમાન્ડ કંટ્રોલ વ્હીકલની 4 કાર રૂટ પર ફરશે। આ ઉપરાંત સૌથી પહેલો પ્રયોગ બોડી કેમ કેમેરા સાથે કરવામાં આવી રહ્યો છે, બોડી કેમ કેમેરા સાથે પોલીસ જવાનો સજ્જ હશે, અને તેનાથી એક રીતે સુરક્ષામાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। અને જ્યારે આટલી મોટી જવાબદારી શહેર પોલીસ પર હોય ત્યારે રિહર્સલ પણ સ્વાભાવિક રીતે થતું જ હોય છે, ત્યારે આજ સવારથી જ આ જ પ્રકારના દ્રશ્યો આજે અમદાવાદના રસ્તાઓ પરથી સામે આવી રહ્યા છે।